स्क्रीन पर करिए देव ने स्टार्ट चल। हेलो गुड मॉर्निंग फ्रेंड्स, लास्ट टाइम आपणे જોતા હતા HRM માં માનવ સંસાધન આયોજન બરાબર હ્યુમન રિસોર્સ પ્લાનિંગ આ ચેપ્ટર આપણે જોતા હતા। આ ચેપ્ટર માં આપણે એનો અર્થ ને વ્યાખ્યા ને એના એની લાક્ષણિકતાઓ સુધી આપણે જોઈ ગયા હતા બરાબર। હમણાં 2-4 મિનિટ માં આપણે થોડુંક પાછું યાદ કરી લઈએ કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ માનવ સંસાધન આયોજન બરાબર છે। હવે મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું એમ કોઈ પણ ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમમાં જે માણસ છે મેન પાવર છે તેનો બહુ અગત્યનો ભાગ છે। હવે તમે મને કદાચ આર્ગ્યુમેન્ટ કરો કે ના મેડમ માનવનો જ એટલો અગત્યનો ભાગ નથી, સાથે મશીનરીનો પણ એટલો જ અગત્યનો ભાગ છે। હા હું પણ સ્વીકારું છું કે મશીન મની છે મેન છે મેન પાવર છે મની છે અને મશીનરી છે બરાબર છે। પછી ચોથો આપણે કહીશું કે મટીરિયલ્સ। હવે આમાં જો આપણે ક્રમ આપવો હોય બરાબર છે તો ક્રમ આપવો હોય તો સૌથી પહેલો ક્રમ આપવો પડે આપણે કોને ક્રમ આપવો પડે તો કે મેન પાવરને ક્રમ આપવો પડે। એનું કારણ છે કે મશીનરી તો તમે આ દેશમાં કદાચ નહીં મળે તો બીજા દેશમાંથી પણ તમે એક્સપોર્ટ કરો બરાબર છે, સોરી ઇમ્પોર્ટ કરો, પણ માણસ જે છે એ માણસનામાં જો સ્કિલ હશે માણસનામાં જ આવડત હશે બરાબર છે, એ મેન પાવર જો સ્ટાન્ડર્ડ હશે ને તો પછી ઉત્પાદન પણ એટલું બહુ સરસ થઈ શકશે કે કોઈ પણ કામ સરળતાથી થઈ શકશે। તમે મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે તમે ફર્સ્ટ યરમાં તમે એન્ટરપ્રિન્યોરશિપ ભણ્યા હશો બરાબર છે। એન્ટરપ્રિન્યોરશિપ શું કરે છે ઉદ્યોગ સાહસિકતા, તો કે ઉદ્યોગ સાહસિક જે માણસ જે છે એ માણસ પાસે પૈસા ન હોય પણ એનામાં એક સાહસિકતા છે, એનામાં આઈડિયા છે, સ્કિલ છે, આવડત છે, જેને કારણે એવી કેટલી બધી સંસ્થાઓ ચાલતી હોય કે જે સંસ્થામાં એ લોન લેવા માટે જાય છે ત્યારે એને સબસિડી મળે છે। એ 100 રૂપિયા લઈ તો 100 રૂપિયામાંથી એને 40 રૂપિયા ભરવાના હોય છે, ક્યાંક એને 60% સબસિડી મળે, ક્યાંક એને 50% મળે, ક્યાંક 40% મળતી હોય છે, આમ જુદી જુદી સંસ્થા પ્રમાણેને સબસિડી મળતી હોય છે। એની આવડતને આધારે તમે વિચાર કરો કે એ કેટલો મોટો બિઝનેસમેન બની શકે, કેટલો મોટો ધંધાદારી વ્યક્તિ બની શકે। આજે નારાયણ મૂર્તિ છે, અત્યારે નારાયણ મૂર્તિ જેટલા મોટા, હવે તો એમને કંપનીમાંથી એમને રાજીનામું આપી દીધું છે એક સત્તાધારી વ્યક્તિ તરીકે, પણ એમણે જે ઇન્ફોસિસની સ્થાપના કરી તે દિવસે તમે વિચાર કરો કે એની પાસે આ નારાયણ મૂર્તિ જે છે એની પાસે પણ મનીની શોર્ટેજ હતી, પણ એની પાસે એની પોતાની એવી સ્કિલ હતી, આવડત હતી, એ હસબન્ડ વાઈફ બંને કમ્પ્યુટર એન્જિનિયર હતા, એને પાસે સ્કિલ હતી, એટલે એમણે આ કંપનીની શરૂઆત કરી, અને શરૂઆત કરી ત્યારે જેને કહેવાય ને મૂડીની એટલી બધી શોર્ટેજ હતી, છતાં પણ ગમે ત્યાંથી એની વ્યવસ્થા થઈ ગઈ। મૂડીની વ્યવસ્થા તો થઈ જાય, મશીનરીની વ્યવસ્થા થઈ જાય, પણ આજે માણસમાં જો આવડત ન હોય ને તો એ ઘરમાં મશીનરી હોય કે ઉદ્યોગ મશીનરી હોય એમને એમ પડીને કટાઈ જાય છે બરાબર છે। તો હવે હું તમને એમ કહું છું કે આપણે એ એ માનવ સંસાધન આયોજન એટલે કે કર્મચારી માણસનું આપણે આયોજન કે પ્લાનિંગ કરવાનું છે, તો આ પણ એક સંચાલનનો એક ભાગ છે। આ શું છે, સંચાલનનો એક ભાગ છે, મેનેજમેન્ટનો એક ભાગ છે। જેમ એક ઉત્પાદકીય વિભાગ છે એમાં પ્રોડક્શન મેનેજર છે, એ મેનેજ કરે છે કે રો મટીરિયલ્સ જે છે એ વધારે પડતો પણ ન ખરીદાવો જોઈએ બરાબર છે, એને સાચવવાના બધા પ્રોબ્લેમ થાય એટલા માટે જેમ જેમ રો મટીરિયલ્સ વપરાતો જાય તેમ તેમ રો મટીરિયલ્સ એ કંપનીમાં ખરીદતો જાય છે, એ મેનેજમેન્ટ કરે છે। શેનું મેનેજમેન્ટ કરે છે, તો કે પ્રોડક્શન ઉત્પાદન વિભાગનું બરાબર છે। ઉત્પાદન કે કાચો માલ સામાન ક્યાંથી ખરીદવો, કેટલી કિંમતે ખરીદવો, ઉત્પાદન કેવું કરવાનું છે, સારું ઉત્પાદન થયું છે, કેટલી કિંમતે વેચાશે બરાબર છે, ઉત્પાદનની ક્વોલિટી ઉપર એની કિંમતનો પણ આધાર છે। આ બધું મેનેજમેન્ટ કોણ કરે છે, ઉત્પાદકે મેનેજર કરે છે। તો અહીંયા માણસનું આયોજન કરવાનું છે, માનવ સંસાધન આયોજન છે એ પણ એટલું જ જરૂરી છે, અને એ પણ એક સંચાલનનો જ એક ભાગ છે, એમ કે તો ખોટું નથી, એ મેનેજમેન્ટનો જ એક ભાગ છે બરાબર છે। કારણ કે આજે માલિક છે એ માલિક શું કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરે, પછી બાકીનું કામ તો કોને સોંપી દે છે, જે મેનેજરો છે, મેનેજરોએ પોતાનો બ્રેન દોડાવવાનું છે, હાર્ડવર્ક નથી કરવાનું પણ બ્રેન દોડાવવાનું છે, અને માલિકને શું કરી આપવાનું છે, પ્રોફિટેબલ કંપની કરવાની છે, એ લોકોએ વધુને વધુ પ્રોફિટ દર વખતે
શરૂઆતના પહેલા 3 મહિનામાં જેટલો પ્રોફિટ થયો એના કરતાં પછીના 3 મહિનામાં વધવો છે, એના કરતાં પછીના 9 મહિને વધવો છે, બરાબર છે? આ રીતે એ લોકો પોતાનું કામ કરતા હોય છે. એનો એને 1-2 લાખ રૂપિયા પગાર મળતો હોય છે, એમને એમ એટલો કંપની પગાર આપતી નથી, એની રિસ્પોન્સિબિલિટી પણ એટલી જ હોય છે. તો આ બધું માણસ કરે છે. એક મશીનને ઓપરેટ કરવા માટે પણ કોની જરૂરિયાત પડશે? માણસની જરૂરિયાત પડે છે. મશીનને ઓપરેટ કરવા માટે પણ કોની જરૂરિયાત પડે છે? માણસની જરૂરિયાત પડે છે. તો આપણે લાસ્ટ ટાઈમ આ બધું જોઈ ગયા છે, બરાબર. ત્યાર પછી લાસ્ટ ટાઈમ એની વ્યાખ્યા પણ જોઈ હતી. હવે આજે હું તમને એક જ વ્યાખ્યા હું તમને સમજાવું છું. લાસ્ટ ટાઈમ આપણે 3 વ્યાખ્યા જોઈ હતી, કે આજે હું તમને કહું કે શ્રી સ્મિથની વ્યાખ્યા જે છે, એ સ્મિથની વ્યાખ્યા એમ કહે છે કે માનવ સંસાધન આયોજનમાં માનવ સંસાધનની માંગ અને પુરવઠાનો અંદાજ કાઢીને માંગ અને પુરવઠાને અપેક્ષિત સમતુલાએ લાવવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે, બરાબર. પ્લાનિંગ કેમ કરવું પડે છે? નહીં, જે માનવ સંસાધન જે મેન પાવર જે છે એ વધી પણ ન પડવો જોઈએ અને એની શોર્ટેજ પણ ન સર્જાવી જોઈએ, બરાબર છે. એટલા માટે શું કરવામાં આવે છે? એને અપેક્ષિત સમતુલાએ લાવવાની જે પ્રક્રિયા છે, જે માનવનો પુરવઠો જે છે, કર્મચારીઓની સંખ્યા છે, એ વધી પણ ન પડવી જોઈએ અને એની અછત પણ ન સર્જાવી જોઈએ. એને બેલેન્સ કરવા માટે શું કરવું પડે છે? આયોજન કરવું પડે છે, બરાબર છે. એવું આ એમની વ્યાખ્યામાં કહે છે. ત્યાર પછી એના આપણે લક્ષણો જોઈ ગયા હતા, કે માનવ સંસાધન આયોજનના આપણે લક્ષણો જોયા હતા, કે પહેલું લક્ષણ આપણે જોયું છે કે સંચાલન કાર્ય છે. માનવ સંસાધન આયોજન શું છે? સંચાલનનું કાર્ય છે. મેં તમને અત્યારે જ કીધું કે આ પ્લાનિંગ જે છે, કર્મચારીનું પ્લાનિંગ છે, એ પણ કોણે કરવું પડે છે? માલિક નથી કરતો, કંપનીનો માલિક નથી કરતો. માલિક તો મૂડીનું ઇન્વેસ્ટમેન્ટ કરી દે છે અને પછી દરેક જણને જુદી જુદી અલગ અલગ જવાબદારીઓ આપી દે છે. આમાં એક વ્યક્તિ એવો હશે કે જેણે એ જોવાનું કામ કે દરેક ડિપાર્ટમેન્ટમાં માણસોને શોર્ટેજ, કેટલા માણસની શોર્ટેજ છે, કેટલા માણસો રિટાયર થયા છે, કેટલા માણસો આકસ્મિક રીતે VRS મૂકશે, બરાબર છે, આકસ્મિક રીતે કોઈનું મૃત્યુ થાય તો એના માટે કેટલી જગ્યા ખાલી પડે છે, એનું બધું પ્લાનિંગ કરવાનું જ એ કામ કરતો હોય છે, બરાબર છે. એ મેનેજ કરે છે કે કયા ડિપાર્ટમેન્ટમાં કેટલા કર્મચારીનો શોર્ટેજ છે, એમાં જો કોઈ બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં વધારે કર્મચારી હોય અને જો એ કર્મચારી આ ડિપાર્ટમેન્ટમાં કામ કરી શકે એમ હોય તો ત્યાંથી એને અહીંયા મૂકવામાં આવે છે. આ બધું કામ એક કોઈ વ્યક્તિ કરતો હોય છે. તો પ્લાનિંગ જે કરે છે એ પ્લાનિંગ પણ કોણ કરે છે? એ જ વ્યક્તિ કરે છે. એ સંચાલન મેનેજમેન્ટનું કાર્ય કરે છે. પછી માનવ સંસાધનની ગણતરી, માનવ સંસાધનની ગણતરી, બરાબર છે. હવે માનવ સંસાધનની ગણતરી એટલે મેં તમને અત્યારે જ કીધું કે ભવિષ્યમાં અંદાજિત કેટલા માણસો ઘટશે, ભવિષ્યમાં અંદાજિત કેટલા માણસો ઘટશે તે પણ અગાઉથી અંદાજિત વિચારી રાખવો પડે છે, વિચાર રાખવો પડે છે, એની ગણતરી કરી રાખવી પડે છે. જેમ કે દાખલા તરીકે આ બધું કોરોનાને કારણે બધું અસ્ત વ્યસ્ત અત્યારે તો થઈ ગયું છે એટલે આપણે ચોક્કસ નથી કહી શકતા, પણ આ 2-3 વર્ષ પહેલાંની હું તમને સ્થિતિ કહું તો કોલેજમાં 1st યરમાં 1000 વિદ્યાર્થી એડમિશન લીધા હોય, બરાબર છે. એમાંથી 150-200 વિદ્યાર્થીઓ એ કોલેજ પૂરી નથી કરતા, FY પૂરું નથી કરતા, એ બીજે ને બીજે ક્યાંક ને ક્યાંક એડમિશન લે છે અને ભણવા માટે જતા રહે છે, બરાબર છે. તો હવે અમારે પણ એવું માની લેવાની જરૂર નથી કે 1000 સ્ટુડન્ટનું એડમિશન થયું છે એટલે એ પ્રમાણે ક્લાસ ગોઠવી નાખો, એ રીતે અમારે કરવું પડતું નથી. અમે નથી કરતા, કરવું પડતું નથી પણ અમે કરતા નથી. એનું કારણ છે કે દર વર્ષે આ જ રેશિયો જળવાતો હોય કે 800-850 જ રેશિયો જળવાતો હોય 1000 એડમિશનમાં, તો પછી નવો ક્લાસ ઊભો કરીને શું કરવાનું? થોડાક દિવસ, 1 મહિનો સુધી થોડીક તકલીફ પડે, થોડાક 1 મહિનો સુધી ચલાવી લ્યો, બરાબર છે. થોડાક વધુ સ્ટુડન્ટને બેસાડવા પડે તો બેસાડી દો. તો એના માટે નવો ક્લાસ ઊભો કરી અને ફરી પાછું નવું ટાઈમ ટેબલ બનાવી નવું પ્લાનિંગ કરવાનું એ શરૂઆતમાં જ કરવામાં આવતું નથી. એ જ બાબત અહીંયા પણ લાગુ પડે છે, એ જ બાબત અહીંયા પણ લાગુ પડે છે કે એપ્રોક્સિમેટ એક અંદાજ કાઢવામાં આવે છે કે આવનારા ભવિષ્યમાં અથવા તો ગયા જે આટલા વર્ષની જે લોકોએ નોકરી કરી છે એમાં 1 વર્ષમાં અંદાજિત કેટલા લોકો જાય છે, નિવૃત્તિ પહેલાં કેટલા લોકો VRS મૂકે છે, કેટલા આકસ્મિક ઘટનાઓ એવી બને છે કે જેને કારણે જગ્યાઓ ખાલી પડે છે, એ બધું અંદાજિત અગાઉથી થોડુંક વિચારવા પડે છે, બરાબર છે.
તો આ એક એનું લક્ષણ છે. ત્યાર પછી ચોકસાઈપૂર્વકનો અંદાજ, ચોકસાઈપૂર્વકનો અંદાજ એટલે એકદમ વ્યવસ્થિત અંદાજ કાઢવાનો છે. એવું નહીં કે ચિઠ્ઠી ખેંચીને કે આ ડિપાર્ટમેન્ટમાં આટલા કર્મચારી જોઈશે ને આમાં આટલા જોઈશે ને ચલો આપણે 50 કર્મચારી એમને એમ લઈ લઈને પછી એને એક્સ વાય ઝેડ કામ આપી દઈશું, એવું નહીં. પણ ચોકસાઈપૂર્વકનો અંદાજ કાઢવો પડે છે, બરાબર છે, કે ભવિષ્યમાં કેવા અને કેટલા કર્મચારીની જરૂરિયાત પડશે, ભવિષ્યમાં કેવા અને કેટલા કર્મચારીની જરૂરિયાત પડશે. પછી 10 હેલ્પરની જરૂરિયાત પડતી હોય ને એના બદલે 20 હેલ્પરની ભરતી કરી દીધી હોય તો બાકીના 10ને શું કરશો, બરાબર? કારણ કે બાકીના 10ને શું કરશો એ બહુ મોટો પ્રશ્ન છે. આપણે ક્વેશ્ચન માર્ક ફક્ત લખીએ ને પૂરું થઈ જતું નથી, પણ બહુ મોટો પ્રશ્ન છે કે આજે કર્મચારીને એકવાર જોબમાં રાખ્યા પછી તેને એમને એમ છૂટો કરી શકાતો નથી, કારણ કે એ યુનિયનનો મેમ્બર બન્યો હોય છે એટલે એને સરળતાથી છૂટો કરી શકાતો નથી, બરાબર છે. એટલે ચોકસાઈપૂર્વકનો અંદાજ કાઢવો પડે છે કે ચોક્કસ કેટલા કર્મચારીની જરૂરિયાત પડશે, કેવા કર્મચારીની જરૂરિયાત પડશે અને ક્યારે પડશે તેનો અંદાજ અગાઉથી કાઢવો પડે છે, બરાબર છે. પછી હાલમાં જે કર્મચારીઓ કામ કરે છે એમાંથી કેટલા વયમર્યાદાને કારણે નિવૃત્ત થશે, બરાબર છે. કેટલાક લોકોએ 3 મહિના અગાઉ રાજીનામું આપવા માટેની એક નોટિસ આપી હોય છે, તો એવી રીતે બધી રીતે કેટલા લોકો જાય છે, બરાબર છે, કેટલા લોકો જાય છે એની કેટલી જગ્યા ખાલી પડશે તેનો અંદાજ કે પ્લાનિંગ અગાઉથી કરવો પડે છે, બરાબર છે. ત્યાર પછી આગળનું લક્ષણ જોઈએ તો આપણે કે માનવ સંસાધન પુરવઠાનો અંદાજ. જેમ તમે ઇકોનોમિક્સમાં માલના પુરવઠાનો, તમે માલના પુરવઠા વિશે તમે ભણ્યા હશો, પુરવઠો અને માંગ, બરાબર છે. તો અહીંયા તમારે મેન પાવર પુરવઠાને આપણે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા માનવ સંસાધન, એ કર્મચારી જે છે એ કર્મચારીની પૂરતી સંખ્યા છે કે નહીં, એ કર્મચારીની પૂરતી સંખ્યા છે કે નહીં ડિપાર્ટમેન્ટમાં. જો પૂરતી સંખ્યા નહીં હશે તો શું થશે, કે કા માલની શોર્ટેજ થશે, બરાબર છે, માલની શોર્ટેજ ઊભી થશે. માલની શોર્ટેજ ઊભી ન થાય એટલા માટે શું કરવામાં આવે છે કે માનવ સંસાધન પુરવઠાનો અંદાજ કાઢવો પડે છે, બરાબર છે. એટલે જે તે ડિપાર્ટમેન્ટમાં જેટલા કર્મચારીની જરૂરિયાત છે એટલા કર્મચારીઓ હોવા જરૂરી છે. ત્યાર પછી માનવ સંસાધનનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવાનો. સ્વાભાવિક છે કે આપણે પણ કોઈ ઘરમાં કોઈ વસ્તુ ખરીદે ને, માની લો કે કોઈ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ આપણે ખરીદીએ, તો તેને પણ શું કરવું પડે છે કે આપણે દર વર્ષે એને સર્વિસ કરાવવી પડે છે, દર વર્ષે એને સર્વિસ કરાવવી પડે છે, કે દર 6 મહિને કે 12 મહિને એને આપણે સર્વિસ કરાવીએ, એને એટલી કાળજી રાખીએ છીએ, બરાબર છે, એને સાચવીએ છીએ ટૂંકમાં. તો આ તો માણસ છે, એક કર્મચારી છે, એ જીવતો જાગતો માણસ છે. સારામાં સારો માણસ પ્રાપ્ત કર્યા પછી, સારામાં સારો કર્મચારી કે સારામાં સારી જે એનામાં સ્કિલ હોય, આવડત હોય, લાયકાત હોય, એને મેળવ્યા પછી જો કંપની એને સારી રીતે સાચવી ન શકે, બરાબર છે, તો કંપની માટે તો એ કર્મચારી છે એ ટકવાનો નથી. કારણ કે એવું નથી કે એને એક જ કંપનીમાં નોકરી મળી છે એટલે હવે બીજા બધા એના રસ્તા બંધ થઈ ગયા છે, એવું નથી. એની પાસે તો સ્કિલ છે એટલે એને તો બીજે ગમે ત્યાં નોકરી મળી જશે, બરાબર છે. એટલે કર્મચારીની એકવાર તમે ભરતી કરો પછી એને કાયમીપણે સાચવવાની જવાબદારી કંપનીની હોય છે, બરાબર. કાયમીપણે સાચવવાની જવાબદારી કોની હોય છે, કંપનીની છે. તો આ પણ હ્યુમન રિસોર્સ પ્લાનિંગમાં જ આવે છે, બરાબર છે. એટલે એનું, અને બીજું કે એની પાસેથી કેટલું કામ લેવું ને, એ કામ લેનાર વ્યક્તિ જે છે એ વ્યક્તિ ઉપર આધારિત છે, એ વ્યક્તિ ઉપર આધારિત છે. આપણા ઘરે કામવાળી આવે, બરાબર છે, એની પાસેથી કેટલું કામ લેવું, એની પાસેથી કેવી રીતે કામ લેવું, એ આવડત આપણામાં હોવી જોઈએ, એ જ બાબત સંચાલકોને પણ લાગુ પડે છે. ત્યાર પછી સામાજિક સુખાકારી. ત્યાર પછી લક્ષણ આપણે જોઈએ તો કે સામાજિક સુખાકારી, બરાબર છે. હવે માનવ સંસાધનનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે જેનાથી સમાજને પણ લાભ થાય, જેનાથી સમાજને પણ લાભ થાય, રાષ્ટ્રને પણ લાભ થાય, બરાબર છે. જો કર્મચારીઓની પૂરતી સંખ્યા હશે અને સારું ઉત્પાદન કરતા હશે તો ઉત્પાદનનો ખર્ચો ઘટશે, ઉત્પાદન ખર્ચ ઘટશે એટલે વેચાણ કિંમત એની ઓછી થશે, બરાબર છે. વેચાણ કિંમતનું સૂત્ર શું છે, તો કે પડતર પ્લસ નફો બરાબર વેચાણ કિંમત. જો પડતર કે કોસ્ટ જો ઓછી આવશે
ઉત્પાદનની, તો સ્વાભાવિક છે કે નફો ઉમેરવા છતાં પણ એની વેચાણ કિંમત ઓછી થશે, બરાબર છે? એટલે આ રીતે માલિકને પણ સારો નફો મળે છે, કર્મચારીને વેતન મળે છે સમયસર, અને લોકોને, સમાજના લોકોને કે રાષ્ટ્રને વ્યાજબી કિંમતે વસ્તુ પ્રાપ્ત થાય છે. ચલો હવે આપણે આગળ જઈશું. પછી એના બીજા આપણે લક્ષણો જોયા હતા કે એ બૌદ્ધિક પ્રક્રિયા છે, પરિવર્તનશીલ પ્રવૃત્તિ છે, બરાબર છે? હવે આજે આપણે આગળનો મુદ્દો જોઈશું. એના લક્ષણો જોઈ ગયા પછી હવે આપણે જોઈશું કે માનવ સંસાધન આયોજનની જરૂરિયાત શું છે. માનવ સંસાધન આયોજનની જરૂરિયાત શું છે, બરાબર? તો માનવ સંસાધન આયોજનની જરૂરિયાત શું છે એના તબક્કાઓ કે એના મુદ્દાઓ કહેતા પહેલાં હું તમને એટલું કહીશ કે આપણે અત્યાર સુધી એક મુદ્દામાં જે આપણે ભણી ગયા કે જે પ્રવૃત્તિ, કોઈ ધંધાકીય પ્રવૃત્તિ છે, એ ધંધાકીય પ્રવૃત્તિના દરેક તબક્કે માણસની જરૂરિયાત પડે છે. ધંધાકીય પ્રવૃત્તિના દરેક તબક્કે માનવની માણસની કે કર્મચારીની જરૂરિયાત પડે છે, બરાબર છે? પછી એમ કે કોઈ એમ કે આ અમારું ડિપાર્ટમેન્ટ છે એ ઓટોમેટિકલ મશીનરીથી જ ચાલે છે. અમારું ડિપાર્ટમેન્ટ ટોટલી મશીનરીથી ચાલે છે, પણ એ મશીનરીને ઓપરેટ કરવા માટે પણ ત્યાં માણસની જરૂરિયાત પડતી હશે, બરાબર છે? એ મશીનરીને ઓપરેટ કરવા માટે પણ ત્યાં કોની જરૂરિયાત પડે છે? માણસની જરૂરિયાત પડે છે. એટલા માટે હવે આ જે માણસ મેન પાવર પ્લાનિંગ જે છે એ હવે ફરજિયાત બની ગયું છે. જેમ કે આપણે કામ માટેનું પ્લાનિંગ તમે શીખીને આવ્યા હશો કે કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં એનું પ્લાનિંગ કરવું જરૂરી છે. શરૂ કરીને પછી નહીં, પણ શરૂ કરતાં પહેલાં એનું પ્લાનિંગ કરવું જરૂરી છે. તો અહીંયા પણ એ જ બાબત લાગુ પડે છે હવે કે ફરજિયાત રીતે માણસોનું કે કર્મચારીઓનું આયોજન કે પ્લાનિંગ કરવું જરૂરી છે, બરાબર છે? કારણ કે આપણે જોઈ ગયા કે જો માણસનું પ્લાનિંગ ન કરે, કર્મચારીનું પ્લાનિંગ ન કરે, તો કંપનીને તો નુકસાન છે જ, પણ સમાજના લોકોને પણ એનું નુકસાન સહન કરવું પડે છે, બરાબર છે? એટલા માટે માણસને માનવ સંસાધન આયોજનની જરૂરિયાત જે છે એ ફરજિયાત છે. હવે માનવ સંસાધન આયોજનની જે જરૂરિયાત છે એનું પ્લાનિંગ છે, એ પ્લાનિંગ ફરજિયાત હવે કરવું પડે છે, બરાબર છે? કારણ કે એટલું એનું મહત્ત્વ છે એટલા માટે. તો માનવ સંસાધન આયોજન છે એ માનવ પરિશ્રમ કે માનવ પરિશ્રમનો જે ખર્ચ છે એ ખર્ચ ઘટાડવા માટે એનું આયોજન કરવું જરૂરી છે, બરાબર છે? ધંધાકીય એકમમાં જે કુલ ઉત્પાદન જે કરવામાં આવે છે, કુલ ઉત્પાદનમાં જે મજૂરીનો ખર્ચ છે, એ મજૂરીનો ખર્ચ એટલે કે એ મજૂરી ખર્ચ એટલે કે માનવ પરિશ્રમ પાછળ જે ખર્ચ કરવો પડે છે એ ખર્ચનો મોટો હિસ્સો છે, એ ખર્ચનો મોટો હિસ્સો છે. અને આપણે ત્યાં મોટાભાગે ઇન્ડસ્ટ્રીઓ જે છે એ શ્રમ પ્રધાન છે. આપણે ત્યાં મોટાભાગે ઇન્ડસ્ટ્રીઓ કેવી છે? શ્રમ પ્રધાન છે. એટલે માણસની જરૂરિયાત વગર કોઈ પણ કામ શક્ય નથી, બરાબર છે? હા, આપણે એમ કહીએ કે માણસ જે ફિનિશિંગ કરે છે એના કરતાં મશીનરીનું ફિનિશિંગ છે એ શ્રેષ્ઠ છે, આ તો એની સાથે આપણે સંમત થઈએ છીએ. પણ એવું નથી કે માણસ વગર આપણે ઓટોમેટિકલી ટોટલી બધું મશીનથી જ આપણે કામ કરી શકીએ, એવું શક્ય નથી, બરાબર છે? એટલે માનવ પરિશ્રમનો, માનવના શ્રમનો અંદાજ કાઢી અને કર્મચારીની ભરતી કરવી પડે છે. ત્યાર પછી માનવ સંસાધનનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવો હોય તો પણ શું કરવું પડશે? માનવ સંસાધનનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવો હોય તો પણ શું કરવું પડશે? માનવ સંસાધન આયોજન કરવું પડશે. જેમ કે હું તમને એક દાખલો આપું કે ઘરમાં એક વ્યક્તિ કમાય છે, બરાબર છે? એ કમાય છે તો એ પ્લાનિંગ કરે છે કે ઘરમાં ઘર ખર્ચ માટે એને કેટલી રકમ જોઈએ છે, એના બાળકોના ભણવા માટે કે ફીઝ માટે એને કેટલો ખર્ચો જોઈએ છે, બરાબર છે? એક માણસ પોતાના પગારમાંથી જે પ્લાનિંગ કરે છે, તમારા મમ્મી ઘર ચલાવવા માટેનું એક ઘર ખર્ચનું પ્લાનિંગ કરે છે, બરાબર છે? તો એ રીતે તો સફળ થવાય છે. પ્લાનિંગથી જે કામ કરવામાં આવે છે તેમાં સફળતા મળે છે. એટલા માટે માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ જો કરવો હોય ને તો શું કરવું પડશે? એના માટે પ્લાનિંગ કરવું પડશે, બરાબર છે? પ્લાનિંગ એટલે
કે કોઈ એક જ ડિપાર્ટમેન્ટમાં કર્મચારીનો ભરાવો પણ ન થઈ જાય એને કારણે, અને કોઈ ડિપાર્ટમેન્ટમાં કર્મચારીની અછત પણ ન રહે, બધે બેલેન્સ રહે, સમતોલ પણ જળવાઈ રહે, એટલા માટે કર્મચારીઓનું આયોજન કરવું જરૂરી છે. બરાબર છે? ત્યાર પછી કર્મચારીઓની અછત નિવારવા માટે, એટલે કે માનવ સંસાધનની અછત નિવારવા માટે. બરાબર? હવે ઘણીવાર એવું બને છે કે કોઈ કંપનીમાં પગાર ન વધારે, કર્મચારીઓ પગાર વધારાની માંગ કરે અને માલિક એ માંગને માંગ સાથે સંમત ન થતા હોય ત્યારે સામૂહિક રીતે કર્મચારીઓ VRS લઈ લે છે. ત્યારે સામૂહિક રીતે કર્મચારીઓ શું કરે છે? VRS લઈ લે છે. હવે આવું બને ત્યારે શું થાય કે કર્મચારીની અછત સર્જાય, શોર્ટેજ થાય, અને બાકીના જેટલા કર્મચારીઓ છે એટલા કર્મચારીઓ પાસેથી બધું કામ લેવાનું હોય ત્યારે એવું બની શકે કે આવડતવાળા કર્મચારીઓ હોય એના ઉપર પણ કામનો બોજો આવી જાય ને, ત્યારે શું થાય છે કે ક્વોલિટી બગડે છે, ક્વોલિટી બગડે છે. બરાબર છે? એટલે સારા કર્મચારીઓ હોય તો એ સારા કર્મચારીઓનો પણ ત્યારે વાંક નથી, કારણ કે એના ઉપર કામનો એટલો બધો લોડ આવે છે, એટલો બધો બોજ આવે છે કે એને ઓવરટાઈમ તમે કરાવો કરાવો તો કેટલા દિવસ કરાવશો ઓવરટાઈમ? બરાબર? એને તમે ઓવરટાઈમ કેટલા દિવસ સુધી કરાવશો? પછી એને રેસ્ટની જરૂરિયાત છે, એ સજીવ છે, એને રેસ્ટની જરૂરિયાત છે. જેમ કે મશીનરી છે, એને પણ અમુક સમય પછી રેસ્ટ આપવો પડે છે. તો એક માણસ છે જીવતું જાગતું, તો એને તો રેસ્ટની ફરજિયાત જરૂરિયાત છે, તો એને પણ રેસ્ટ લેવો પડે છે. એટલે એની પાસેથી તમે ઓવરટાઈમ કરાવો તો ક્યારેક એવું બનશે કે પ્રોડક્ટની ક્વોલિટી છે એ ક્વોલિટી બગડતી જશે. બરાબર છે? અને બગડેલી ક્વોલિટી હશે તો આજે હું ને તમે જ આપણે માર્કેટમાં જઈએ અને આપણને એમ કહે કે આ ડિફેક્ટિવ માલ છે, તમને અડધી કિંમતે મળશે, તો આપણને દરેક વખતે અડધી કિંમતનો ડિફેક્ટિવ માલ લેવાનો આપણને ગમતું નથી. બરાબર છે? તો સમાજના બીજા લોકો પણ આપણે જેમ જ છે. એટલે આ કર્મચારીની અછત છે એ દરેક લોકો સુધી પહોંચે છે, માલિક સુધી જ નહીં પણ સમાજના લોકો કે રાષ્ટ્રના લોકો સુધી પણ એની અછતની અસર થાય છે. બરાબર છે? એટલા માટે માણસને શોર્ટેજ ન સર્જાય તેથી શું કરવું પડે છે? પ્લાનિંગથી ચાલવું પડે છે. બરાબર છે? હવે આપણે એની પહેલાં જે એક ચેપ્ટર જોઈ ગયા હતા કે માનવ કર્મચારીની ભરતી પસંદગીનું. બરાબર? હવે કર્મચારીની ભરતી પસંદગીના ચેપ્ટરમાં આપણે શું જોયું હતું કે કેટલીક વાર માની લો કે આકસ્મિક રીતે કોઈનું મૃત્યુ થાય તો હવે એનું પ્લાનિંગ તો કાંઈ અગાઉથી હોય ને. બરાબર? તો એવા સમયે શું કરવું? તો કેટલીક વાર કંપનીમાં અગાઉથી એડવાન્સમાં જ કેટલાક લોકોએ એપ્લિકેશન કરેલી હોય છે નોકરી માટેની. હવે એ એપ્લિકેશનને કંપની એક અલગ ફાઇલમાં સાચવી હોય, એનો બાયોડેટા હોય છે. તો આવી રીતે અકસ્માતે કોઈ કર્મચારીનું મૃત્યુ થાય ત્યારે કંપની શું કરે છે કે એના લિસ્ટમાં જે અગાઉથી જે લોકોના નામ છે, જે લોકોની એપ્લિકેશન આવી છે, એ લોકોમાંથી કંપની ફોન કરે છે અને સારા કેન્ડિડેટને બોલાવી લે છે અને આ જગ્યા પૂરી કરે છે. બરાબર છે? એટલે આ રીતે માણસને શોર્ટેજ સર્જાતી નથી. બરાબર? ત્યાર પછી વૈજ્ઞાનિક ટેકનોલોજીકલ સંશોધન અને શોધખોળ સાથે તાલ મિલાવવા માટે માનવ સંસાધનનું આયોજન શું કામ કરવામાં આવે છે? તો કે વૈજ્ઞાનિક ટેકનોલોજીકલ સંશોધન શોધખોળ સાથે તાલ મિલાવવા માટે. બરાબર છે? અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારના સમયમાં જાત જાતની શોધ થતી હોય છે, નવી નવી શોધ થયા જ કરે છે. બરાબર છે? અને તેને કારણે શું કરવું પડે છે કે ઉત્પાદન કરતી કંપનીઓ છે એણે એના ઉત્પાદનમાં કંઈક ને કંઈક ચેન્જીસ લાવવા પડે છે, કંઈક ને કંઈક ફેરફાર કરવા પડે છે. પછી એક કંપની 10 વર્ષથી એકનું એક ઉત્પાદન કરતી હોય, એમાં કોઈ ફેરફાર ન કરે, એમાં કોઈ ચેન્જીસ ન લાવે, તો શું થાય છે કે લોકોને 10 વર્ષથી એકની એક વસ્તુ ગમતી નથી. બરાબર? એટલે એમાં કંઈક ચેન્જીસ લાવવા પડે છે, એની ક્વોલિટી સુધારવી પડે છે, અને ક્વોલિટી કદાચ ઘટાડીને તો એનો પ્રાઇસ પણ એટલી ઘટાડવી પડે છે, અથવા તો પ્રાઇસ એટલી સ્ટેબલ રાખવી પડે છે, સ્થિર રાખવી પડે છે, તો લોકો એને ખરીદશે. બરાબર છે? એટલે આજના સમય પ્રમાણે ટેકનિકલ આવડતવાળા કે કૌશલ્યવાળા કર્મચારીઓની જરૂર પડે છે અને તેમને જુદા જુદા પ્રકારની તાલીમ પણ આપવી પડે છે. બરાબર છે? એમને જુદા જુદા પ્રકારની તાલીમ પણ આપવી પડે છે. જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ માની લો કે તમારી કંપનીમાં કોઈ કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે જોબ કરતો કોઈ વ્યક્તિ છે,
હવે કમ્પ્યુટરમાં પણ તમે જોશો કે નવા નવા સોફ્ટવેર આવતા જ જાય છે. આ વ્યક્તિને જો તાલીમ ન આપવામાં આવે અને કંપનીના ચાર દિવાલની ઓફિસમાં જ ફક્ત એને કામ આપવામાં આવે તો નવા વર્ઝન આવે કે નવા કંઈક ફેરફાર આવે છે કમ્પ્યુટરમાં એને ખબર હોતી નથી, કે જેને કારણે એ સ્પીડથી કામ કરી શકતા નથી. બરાબર છે? તો આવી રીતે દરેક ડિપાર્ટમેન્ટમાં જે તે કર્મચારીઓ છે એ કર્મચારીઓને નવું કામ જ્યારે કરવાનું હોય, ઉત્પાદનમાં ફેરફાર કરવાનો હોય, તો એને અગાઉથી ટ્રેનિંગ આપવી પણ જરૂરી છે અને એ બધા જ ડિપાર્ટમેન્ટને લાગુ પડે છે. બરાબર છે? એટલે આ રીતે માનવ સંસાધન આયોજન કરવાની જરૂરિયાત એટલા માટે ઊભી થાય છે, એનું મહત્ત્વ છે, એનું ઇમ્પોર્ટન્સ છે એટલા માટે. બરાબર? ત્યાર પછી બીજી વાત એક તમને કરું કે આજે બહુ વર્ષો પહેલાં જ્યારે કમ્પ્યુટર નહોતા, બરાબર છે, તે સમયે કેવી રીતે કામ કરતા હતા માણસો, અને અત્યારે જ્યારે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાનો છે, આજે તમે જોશો તો પોસ્ટ ઓફિસમાં જાઓ કે બેંકમાં જાઓ કે કંપનીમાં જાઓ કે મોલમાં જાઓ, દરેક જગ્યાએ આપણને કમ્પ્યુટરનો ઉપયોગ થતો દેખાય છે. બરાબર છે? હવે આ કમ્પ્યુટરનો ઉપયોગ થતો દેખાય છે એટલે સ્વાભાવિક છે કે કમ્પ્યુટરના જાણકાર વ્યક્તિની નિમણૂક કરવી જરૂરી છે. બરાબર છે? એટલે આ એટલે માનવ સંસાધન આયોજનમાં એક સ્કિલવાળા કે કૌશલ્યવાળા કર્મચારીઓનો પણ પ્લાનિંગ કરવો પડે છે. ત્યાર પછી આગળનો મુદ્દો છે કે મજૂર સંઘો સાથે સુમેળભર્યા સંબંધો જો સ્થાપવા હોય તો શું કરવો પડે, એના માટે પણ કર્મચારીઓનું આયોજન કરવું પડે. યુનિયન સાથે જો સારા સંબંધો જાળવી રાખવા હોય તો કર્મચારીઓનું આયોજન કરવું જ જોઈએ. કારણ કે યુનિયન સાથે સંબંધો બગડે ક્યારે છે? તો કે કોઈ કર્મચારીની એની નોકરીનો સમય પૂરો ન થાય એ પહેલાં જ એને છૂટો કરવામાં આવે, એને પનિશમેન્ટ આપવામાં આવે. બરાબર છે? તો આવા બધા જો કોઈ કર્મચારીને લગતા પ્રશ્નો હશે ત્યારે માલિકો અને મજૂર સંઘો સાથે શું થશે કે એ લોકોના સંબંધો બગડે છે, એ લોકોના બે વચ્ચે ઝઘડાઓ, એ લોકોના કર્મચારીઓ સાઈડમાં રહે છે અને મજૂર સંઘના યુનિયનના લીડર અને માલિક આ બંને વચ્ચે જ રસાકસી થઈ જાય છે. તો આવું ન થાય એટલા માટે પણ માનવ સંસાધન આયોજન કરવું જરૂરી છે, એટલા માટે પણ કર્મચારીઓનું આયોજન કરવું જરૂરી છે. બરાબર છે? એટલે આયોજનથી જો કામ ચાલશે, આયોજનથી જો ભરતી કરવામાં આવશે, આયોજન સાથે જો કર્મચારીઓને કામ કરવામાં આવશે તો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી, નથી એ લોકોને છૂટા કરવા પડતા, નથી એ લોકોને પનિશમેન્ટ આપવી પડતી. બરાબર છે? નથી એ લોકોને થોડાક સમય માટે એનો પગાર કાપવામાં આવતો, એટલે આવો કોઈ પ્રશ્ન નથી થતો જો પ્લાનિંગથી ચાલવામાં આવે તો. પણ તો શું થાય કે જો એવું બને કે જરૂર કરતાં વધારે કર્મચારીઓની પસંદગી થઈ છે, પછી એ વધારાના કર્મચારીને શું કરવો? તો કંપની વિચારે કે હવે આ લોકોને અમારે છૂટા કરવાશે. બરાબર છે? તો છૂટા કરવા છે ત્યારે એ કંપની પોતાની મરજી મુજબ એ લોકોને છૂટા કરી શકતી નથી, અને છૂટા કરે તો સામે પછી રિએક્શન આવે છે કે મજૂર સંઘના એ લોકો સભ્ય હોય તો મજૂર સંઘને વાત કરે છે, એટલે મજૂર સંઘો છે એ કર્મચારીઓના વતી લડે છે કંપનીની સાથે. બરાબર છે? કેસ કરે છે, કોર્ટે જાય છે કેસ, અને આખરે તો કર્મચારીની જીત થતી હોય છે. એટલે કર્મચારી જ્યાં સુધી પછી 58 કે 60 વર્ષના થાય, રિટાયર ન થાય ત્યાં સુધી એને ચાલુ પગાર આપવો પડે છે, અને રિટાયર થઈ ગયા પછી જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને પેન્શન આપવું પડે છે. એટલે કંપની ઉપર બહુ મોટો આર્થિક બોજો આવી પડે છે, એટલા માટે કંપની એ શું કરે છે, એ કર્મચારીઓનો પ્લાનિંગ કરીને જ પછી એની પસંદગી કરે છે. બરાબર છે? ત્યાર પછી જો કાયદાની જોગવાઈનું સરળ રીતે પાલન કરવું હોય તો પણ શું કરવું પડે છે, કર્મચારીઓનું આયોજન કરવું પડે છે. કાયદાની જોગવાઈઓના સરળ રીતે જો પાલન કરવું હોય તો પણ શું કરવું પડે છે, કર્મચારીઓનું આયોજન કરવું પડે છે. બરાબર છે? હવે આજે કર્મચારીઓ જે છે, કર્મચારીઓ પોતાને જો સારી સગવડતા ન મળતી હોય કંપનીમાં જ્યાં કામ કરે છે ત્યાં સગવડતા ન મળતી હોય, ફેસિલિટી ન મળતી હોય, તો શું કરે છે, તો પણ એ લોકો માંગ કરે છે અને માંગ ન સંતોષાય એટલે હડતાલ પડે છે. બરાબર છે? હડતાલ પડે એટલે કંપનીમાં કામ બંધ થઈ જાય છે. વેપારીઓને આપેલા જે ઓર્ડર છે એ ઓર્ડર મુજબ, વેપારીઓ આપેલા ઓર્ડર છે ઓર્ડર મુજબ માલ નથી પૂરો પાડી શકાતો. બરાબર છે? એટલા માટે કંપનીની શાખ પ્રતિષ્ઠા ઘટે છે અને
ફરી પાછા આ વેપારીઓ બીજા વર્ષે કે બીજા બીજા છ મહિના જાય પછી પણ એ કંપનીનો ઓર્ડર આપવા માટે તૈયાર થતા નથી. તો આ બધી પરિસ્થિતિ ન સર્જાય એટલા માટે શું કરવામાં આવે છે, પહેલાંથી જ પ્લાનિંગ કરી અને કર્મચારીની ભરતી કરવામાં આવે છે કે જેથી કરીને ક્યારે પણ કોઈ કર્મચારીને એની નોકરી પૂરી થયા પહેલાં એને છૂટો નથી કરવો પડતો કે એની સાથે કોઈ ઝઘડાઓ સર્જાતા નથી. બરાબર છે, કારણ કે આપણે જોઈ ગયા કે જે પ્રકારના કર્મચારીની જરૂરિયાત છે, જે સમયે જરૂરિયાત છે, બરાબર છે, જેટલા કર્મચારીની જરૂરિયાત છે એટલા જ કર્મચારીની ભરતી કરવાની છે. એટલે આ બધું પ્લાનિંગ જો હશે તો આવા કોઈ પ્રશ્નો ઉદ્ભવતા નથી. બરાબર, એટલા માટે એમ કહેવાય કે કર્મચારી માનવ સંસાધન આયોજનની જરૂરિયાત શેના માટે છે, જરૂરિયાત શેના માટે છે, તો કે આટલા પોઈન્ટ્સ માટે છે કે આટલા મુદ્દાઓ માટે છે કે એનો માનવ પરિશ્રમ જે છે એનો ખર્ચ ઘટાડવા માટે, પછી એને ભરતી કર્યા પછી એનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવો હોય તો તેના માટે, માનવ સંસાધનની અછત કે શોર્ટેજ નિવારવા માટે. બરાબર છે, પછી વૈજ્ઞાનિક ટેકનોલોજીકલ સંશોધન કે શોધખોળ સાથે જો તાલ મિલાવવો હોય તો એના માટે આયોજનપૂર્વક કર્મચારીની ભરતી કરવી જોઈએ. પછી મજૂર સંઘ સાથે સારા સંબંધો સ્થાપવા હોય કાયમી માટે તો પણ એનું પ્લાનિંગ કરીને જ એની ભરતી કરવી જોઈએ. બરાબર, અને કાયદાની જોગવાઈનું સરળ રીતે પાલન ક્યારે થશે, તો કે પ્લાનિંગથી ભરતી કરી હશે તો પછી કાયદાની જોગવાઈનું પણ સરળ રીતે પાલન થઈ જશે. બરાબર છે, એટલે આ માટે માનવ સંસાધન આયોજન કરવું જરૂરી છે. બરાબર છે, હવે બાકી આગળનો જે મુદ્દો છે એ હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં. ચલો હું અહીંયા ને